તો મિત્રો, આજે આપણે બીકોમ સેમ 6 સ્ટેટિસ્ટિકલના સંભવિત વિતરણના આપણે દાખલા ગણવાના છીએ. તો આજે આપણે આ એક ઘંટાકાર રીતની દાખલા ગણવાના છીએ. તો આ એક રકમ મેં લીધી છે તે આપણે વાંચી જઈએ કે એક કંપનીમાં 500 શાખાઓ દૈનિક સરેરાશ વેચાણ રૂપિયા 150,000નું છે. સરેરાશ વેચાણ એટલે હંમેશા યાદ રાખવું, સરેરાશ જ્યારે લખેલું હોય એને આપણો મધ્યક હોય બરાબર, એને આપણે આર કહેશું બરાબર. તો અહીંયા 150,000 છે બરાબર. તો આપણે આના કેવી રીતે કરવા નાના એ આપણે જોશું કે આને પ્રમાણિત વિચરણ 15,000 છે. તો અહીંયા તમે જુઓ છો કે અહીંયા 3 મીંડા વધારાના અહીંયા 3 મીંડા છે. તો 3 અને 3 મીંડા કાઢી નાખશું એટલે આપણા પાસે સરેરાશ 150 મળશે અને પ્રમાણિત વિચલન 15 મળી જશે બરાબર. હવે આગળ આપણે રકમ વાંચીએ કે વેચાણનું વિચરણ પ્રમાણિત વિચલન છે. એટલે પ્રમાણિત વિચલન છે એટલે આપણે આ રીતે દાખલો ગણી શકશું. તો કેટલીક શાખાઓનું દૈનિક વેચાણ કેટલું છે એ આપણે શોધવાનું છે. તો એ આપણે કીધું છે કે રૂપિયા 120,000 અને 145,000ની વચ્ચે હશે. એ આપણા માટે એક શોધવાની વસ્તુ છે. અને બીજું આપણે એ શોધવાનું છે કે 140,000 અને 165,000ની વચ્ચે હશે. તો સૌથી પહેલાં આપણે 120,000 ને 145,000ની વચ્ચે હશે એને શોધવાનું છે. તો આપણે એ આપણા પાસે એ છે એટલે આર આપણા પાસે 150 છે અને સિગ્મા આપણા પાસે 15 છે અને એન બરાબર 500 છે. તો આપણે શોધવાનું છે કે 120 અને 145ની વચ્ચે હોય તો આપણે એક આવી રીતે પી કરીને કૌંસમાં લેસ ધેન 145 લખી નાખવાનું, પછી 120ને X1 આપવાનું નામ અને 145ને X2 નામ આપવાનું. એવી રીતે જ પછી એને ઝેડમાં દર્શાવવાનું. અહીંયા ઝેડ આવશે કે P(Z1)Z2 બરાબર. હવે આપણે સૂત્ર મેકવાનું કે Z1=X1-R/σ. X1 આપણા પાસે એટલે આ 120 માઇનસ 150 એટલે આર બરાબર, એટલે આપણને આ છે સરેરાશ વિચલન બરાબર. તો એ આપણા પાસે એ છે સરેરાશ વેચાણ 150નું અને છેદમાં પ્રમાણિત વિચલન. તો એ 120 માઇનસ 150 કરશું અને ભાગ્યા 15 કરશું એટલે આપણને -2 રકમ મળશે. પછી Z2 માટે શોધવાનું, Z2 માટે X2-R/σનું સૂત્ર મેકવાનું, X2ની રકમ મેકવાની, 145 માઇનસ 150/15 એટલે આપણને -0.13 મળશે, 33 મળશે. હવે આને આપણે કૌંસમાં દર્શાવી દેવાનો, P(-2)Z(-0.33 બરાબર, -0.33. હવે આ માઇનસ રકમ છે એટલે માઇનસ રકમ હંમેશા આ જે હંમેશા ઘંટાકારની આલી સાઈડ રકમમાં આવે બરાબર, આલી સાઈડની કોર આવે. તો પ્લસ હોય તો આલી કોર આવે, તો -2 આલી સાઈડ આવશે ને પ્લસ એ આલી કોર આવશે. હંમેશા નાની રકમ માઇનસની હોય એ આ લીટીની નજીક આવતી જાય ને મોટી રકમ હોય એ આલી કોર દૂર જતી જાય. એટલે -2 આલી કોર લખ્યા અને 0.33 અહીંયા લખ્યા. હવે આપણે વાત કરશું કે આ ગાળો આપણે કેવી રીતે મેળવો. તો આખા ગાળાનો ક્ષેત્રફળ આટલા આખા ગાળાનું 1 છે, આલીકોણનું 0.5 ને આલીકોણનું 0.5 જે તમે થિયરીમાં જોઈ શકો છો, તમારી પાસે થિયરી હોય તેમાં લખેલી છે. તો આલીકોણનું 0.5 છે. હવે આપણને અહીંયાનું અંતર મળી જશે અને અહીંયાથી અહીંયાનું અંતર આપણને ઝેડ કોષ્ટકમાં મળી જશે. પણ તમારે જો આ અંતર મેળવવું હોય છે તો એ ઝેડ કોષ્ટકમાં નહીં મળે બરાબર. તો અહીંયાથી અહીંયાનું આપણે અંતર મેળવશું અને અહીંયાથી આ અંતર આપણે બાદ કરશું એટલે આપણને આ અંતર મળી જશે. એટલે આપણે પહેલાં P(-2)Z(0) એટલે અહીંયાથી અહીંયાનું અંતર આપણે ઝેડ કોષ્ટકમાં જોશું, પછી આપણે અહીંયાથી 0.33 અને ઝેડ અને આટલું, એટલે આટલું અંતર આપણે ઝેડ કોષ્ટકમાં જોશું અને આટલા આખા અંતરમાંથી આપણે આટલું અંતર બાદ કરી નાખશું એટલે આપણને આટલું અંતર જે લીટીવાળું છે એ મળી જશે. તો આપણે ઝેડ કોષ્ટકમાં -2ની રકમ શોધશું. એટલે ઝેડ કોષ્ટક તમને જોતા ન આવડતો હોય તો તમને જણાવી દઉં કે અહીંયા પહેલાં તો આપણે 2 ગોતવાના, કે 2 ક્યાં છે, આખા 2 એટલે પોઈન્ટ પાછળ આવો જોઈએ બરાબર. આખા 2 છે આ કે 2.00
અને એનું આપણે એમાં જોવાનું, એમાં આપણને રકમ મળે 47725, એટલે 0.47 છે, એટલે આપણે 0.47725. પછી આપણે 0.33 જોવાનું, તો અહીંયા 0.33 રકમ ગોતવાની, બરાબર 0.33. એનું જે એમાં જોવાનું, એમાં તમને અહીંયા દેખાતો હશે કે એમાં એની રકમ છે 12903, એટલે અહીંયા 0.12903 લખવાના. એટલે 47725માંથી 0.12903 બાદ કરશું એટલે આપણને મળશે 34795. 34795 આપણને રકમ મળી ગઈ છે, પણ આપણે કેટલી શાખા છે એ શોધવાની, દૈનિક વેચાણ કેટલું આટલું કરી શકે એટલી કેટલી શાખા છે, બરાબર. તો એને આપણે 500 વડે શાખા છે એટલે એન બરાબર 500 વડે ગુણશું એટલે આપણને આ જવાબ મળશે 172.975. એટલે આપણે શાખા તો કોઈ દી એમ પોઈન્ટમાં ન હોય એટલે આપણે એક અનુમાન લગાડશું કે અહીંયા 9 હે તો અહીંયા એક આગળ આંકડો વધારીને એમ 4 કરી નાખ્યા એટલે 174 શાખા. આમ 173 પણ હાલે, 173 અરે 173 શાખા પણ હાલે, તો 173 શાખા આપણે અહીંયા લખશું કે 120 થી 145 વચ્ચે વેચાણ ધરાવતી 174 શાખા છે, બરાબર. હવે એવી રીતે આપણને બી આપણને કીધું છે કે 140 અને 165,000 વચ્ચે વેચાણ કરતી શાખા, તો આપણે એવી રીતે પહેલાં શરૂઆત કરવાની કે 140 થી 165 વચ્ચે, તો પીએફ માં આપણે લખવાનું 140 <x> 165. પછી એને એક્સ વડે દર્શાવવાનું, 1x <x> 1. પછી એને ઝેડમાં દર્શાવવાનું, 1z <z> 1. પછી એને ઝેડનું સૂત્ર મેકવાનું, 1x - r છેદમાં સિગ્મા, 140 - 150 એટલે આપણને જે ભાગ કરતા જે જવાબ મળશે એ આ માઇનસમાં મળશે. પછી Z2 પણ આપણે એવી રીતે 165 - 150 કરશું એટલે આપણને એક પ્લસમાં મળશે. તો તમને મેં કીધું હતું કે આલિકો ઘંટાકરમાં એક આલિકોનું માઇનસનું હોય છે, આલિકો પ્લસનું હોય છે, તો અહીંયા એક પહેલી Z1 રકમ આપણને માઇનસમાં મળી છે, તો એ ઘંટાકરની આલી સાઈડ મળશે અને Z1 એક રકમ પ્લસ મળી છે, તો ઘંટાકરની આલી કરાવશે. પછી એને PF દર્શાવી દેશું આપણે ગાણિતિક રીતે કે PF - Z1. પછી એને પાછું આપણે આ આપણે હવે આમાં આપણે જે લોજિક હલાવ્યું હતું કે આ ગાળો કેવી રીતે શોધવાનું, પછી આ ગાળો કેવી રીતે શોધવાનું એનું આપણે લોજિક હલાવી કે અહીંયાથી અહીંયાનું અંતર તો આપણને ઝેડ કોષ્ટકમાં મળી જશે, અહીંયાથી અહીંયાનું અંતર આપણને ઝેડ કોષ્ટકમાં મળી જશે, એટલે આપણે આમાં માઇનસ કરવાની જરૂર નહીં પડે, આમાં પ્લસ કરવાનું રહેશે, બરાબર. આ અંતર ને આ અંતર ઝેડ કોષ્ટકમાં પ્લસ જોઈને પ્લસ કરશું એટલે આપણને આખું આ અંતર મળી જશે. તો -0.67 <z> 0 એનું અંતર આપણે શોધશું ઝેડ કોષ્ટકમાં, પ્લસ કરીને 0 એટલે 0 થી 1નું અંતર શોધશું એટલે ઝેડ કોષ્ટકમાં આપણે ઝેડ કોષ્ટક અહીંયા ખોલી લઈએ આપણે અને 0.67નું આપણે જોઈએ, 0.67 કહી ગયું એનું આપણે એમાં જોવાનું એટલે 24857. તો અહીંયા તમે જોઈ શકો છો 24857 લખ્યું છે. પછી આપણે 1નું જોવાનું, 1 એટલે 0.1ની આગળ છે એટલે આપણે 1 અહીંયા લખેલો હશે આ 1, એનું આપણે એમાં જોશું એટલે 34134 છે, તો આપણે અહીંયા 34134 લખશું, 0.34134 બેનું પ્લસ કરશું એટલે આપણને જવાબ મળશે એ આખા એ એરિયાનો જે એરિયા છે, બરાબર. હવે આપણે એ જવાબ મળ્યો, હવે એને 500 વડે ગુણશું એટલે 500 વડે ગુણતા આપણને 294 મળશે, 294 એટલે 295 જેવી શાખા જે આટલા વચ્ચે વેચાણ ધરાવતી હશે. તો આટલો જ આ સિમ્પલ દાખલો છે, જરીક પરીક્ષામાં તમે ધ્યાન આપો તો આવો ઘંટાકરનો સારી રીતે એવો દાખલો કરીને સારા એવા માર્ક મેળવી શકો છો. આશા રાખું છું મિત્રો તમને વિડીયો ગમ્યો હશે, તો વિડીયોને જરૂર લાઇક કરજો અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો.